ચાલો ધોરણ છ ના બાળકો, આજે આપણે ફરીથી સામાજિક વિજ્ઞાન પાઠ 12 નકશો સમજીએ એમાં મળી રહ્યા છીએ. 17-2 આ પાઠ છે, તો ચાલો આપણે નકશો સમજીએ. બાળમિત્રો, તમે નકશો શબ્દ વારંવાર સાંભળો હશે. એ શબ્દ કેવી રીતે બન્યો, શા માટે એને નકશો કહીએ છીએ, એની કેટલીક વાતો આપણે આ પાઠમાં કરીએ છીએ. તો ચાલો સમજીએ નકશો. તમે સૌ જાણો છો કે પ્રવાસીઓ હોય એ ઘણા સ્થળોની મુલાકાત લે છે. તેઓ ભૌગોલિક વિસ્તારથી અજાણ હોવા છતાં એના ધાર્યા સ્થળે પહોંચી જ જાય છે. તેનું કારણ શું? કારણ કે તેમની પાસે નકશો હોય છે અને એનું વાંચન પણ એને આવડે છે. આજે તો GPS આવી ગયું, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. એનાથી વિશ્વના કોઈ પણ સ્થળે તમે પહોંચી જાઓ છો. મોબાઈલ શરૂ કરી દો, GPS શરૂ કરો, એટલે એ તમને કહેતું જાય ને તમે ચાલતા જાઓ. હવે તો લેટેસ્ટ આવી ગયું, પણ એ નહોતું ત્યારે નકશા વગર પ્રવાસ કરવો બહુ મુશ્કેલ હતો અને નકશાના કારણે કોઈને પૂછ્યા વગર એ સ્થળે પહોંચી જવાતું. તો એના માટે જરૂરી છે નકશો સમજતા આવડવો જોઈએ, વાંચતા આવડવો જોઈએ. તો નકશો કેમ સમજાય? જો આ ભાઈ પ્રવાસી છે તો જ્યાં પ્રવાસ કરવા જાય ત્યાં સાથે નકશો રાખે અને એના ઉપરથી નક્કી કરી લે કે હવે મારે કયા સ્થળે કઈ રીતે પહોંચવાનું છે અને હું અત્યારે કયા સ્થળે છું. તો પ્રવાસીઓ નકશા દ્વારા પહોંચી જતા. આ છે GPS કે જે તમે સ્ટાર્ટ કરી દો તો તમને આ એરો છે એ બતાવતો જાય દિશા અને બોલતો પણ જાય અને તમે નિયત સ્થળે પહોંચી જાઓ છો. એટલે હવે તો તમારે બહુ નકશાની જરૂર રહી નથી, પણ એ નકશા ઉપર કામ કરતું સાધન છે GPS, જે નેટની મદદથી ચાલે છે. હવે પૃથ્વીનો ગોળો હોય એ પૃથ્વીના અભ્યાસ માટે જરૂરી છે. દેશ, રાજ્ય, જિલ્લો, તાલુકો, શહેર, ગામ આ બધાનો અભ્યાસ કરવો હોય તો નકશો જોઈએ. પૃથ્વીના અભ્યાસ માટે પૃથ્વીનો ગોળો ઠીક છે, પણ પૃથ્વીના ગોળા પરથી ખાલી ભારતની જ વાત કરવી છે? ભારતમાંથી ખાલી ગુજરાતની જ વાત કરવી છે? ગુજરાતમાંથી ખાલી ભાવનગર જિલ્લાની જ વાત કરવી છે? ભાવનગર જિલ્લામાંથી ખાલી આપણે મહુવા તાલુકાની જ વાત કરવી છે કે ખાલી ભાવનગર શહેરની વાત કરવી છે કે કોઈ ઘોઘાનું ગામડું છે સાણોદર એની વાત કરવી છે? તો એના માટે નકશો જોઈએ. હવે નકશો શબ્દ આવ્યો ક્યાંથી? તો નકશો શબ્દ મૂળ લેટિન ભાષાનો શબ્દ મપ્પા, મુંડી એવો હતો. એનું અપભ્રંશ થયું. અપભ્રંશ એટલે બોલાતા બોલાતા ફેરફાર થઈ જાય, એને અપભ્રંશ કહીએ છીએ આપણે. અને પછી મપ્પા મુંડીનું મેપ થઈ ગયું ખાલી. અને મેપનો અર્થ થાય હાથ રૂમાલ, હાથમાં રાખવાનો કાપડનો કટકો, હાથ રૂમાલ. એના પરથી મેપ શબ્દ બન્યો. તો બાળમિત્રો જાણી લીધું ને કે નકશો શબ્દ શેના પરથી બન્યો? પૃથ્વીના કોઈ પણ ભાગનું કાગળ પર કરેલું આલેખન એટલે નકશો, એ તમે જાણો છો. તો હવે આ છે પૃથ્વીનો ગોળો જે તમે વર્ગની અંદર જુઓ છો, ભણો છો, કે જેના પર આખી દુનિયાના બધા જ દેશો દોરેલા છે. 4 મહાસાગરો દોરેલા છે, 7 ખંડો દોરેલા છે, બધા કટિબંધો દોરેલા છે. આ બધું આપણે આગળ પહેલા સત્રમાં ભણી ગયા છીએ. પણ આને વાંચવો કેમ, સમજવો કેમ? તો અક્ષાંશ રેખાંશ હોય છે, એની મદદથી આપણે નક્કી કરી શકીએ કે આટલા અક્ષાંશ ને આટલા રેખાંશની વચ્ચે આ દેશ છે. તો આપણે પૃથ્વીના ગોળા પર એ દેશને શોધી શકીએ. તો આ રીતે પૃથ્વીના ગોળાનો અભ્યાસ તમે કરી ચૂક્યા છો. હવે આ છે કાગળ પરનું આલેખન. નકશાને આ રીતે કાગળ પર ઉતારવામાં આવે, બરાબર આલેખન કરવામાં આવે, એને આપણે નકશો કહીએ છીએ. તો કોઈ પણ વિસ્તારનું આ કાગળ પરનું આલેખન છે, જ્યાંનો નકશો હોય એનું આલેખન. હવે નકશા પોથીના નકશા એટલે કે જેને એટલાસ મેપ તરીકે ઓળખવામાં આવે છે, પૃથ્વી ઉપર વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવવા નકશાનો સમૂહ જોઈએ. અને નકશાનો સમૂહ એટલે નકશા પોથી. એમાં કેવા કેવા નકશા હોય? એટલાસની અંદર બધી જાતના નકશા હોય. રાજકીય નકશા હોય, વહીવટી નકશા હોય, પ્રાકૃતિક નકશા હોય, સાંસ્કૃતિક નકશા હોય. અને નકશાની મદદથી જે તે વિસ્તારની સંપૂર્ણ વિગતો પણ જાણી શકાય. હવે પ્રાકૃતિક નકશામાં શું હોય? તો કે એમાં પર્વતો હોય, ઉચ્ચ પ્રદેશો હોય, મેદાન હોય, નદી હોય, સરોવર હોય, ટૂંકમાં ઈશ્વરે બનાવેલી તમામ વસ્તુ, કુદરતી વસ્તુઓ એમાં હોય, એટલે એને પ્રાકૃતિક નકશા કહીએ છીએ. સાંસ્કૃતિક નકશા હોય તો એમાં માણસે બનાવેલી વસ્તુ હોય, પરિવહન હોય એટલે કે વાહન વ્યવહાર, ઉદ્યોગો હોય, ખેતી હોય, સિંચાઈ હોય, એને આપણે સાંસ્કૃતિક નકશા કહીએ છીએ. તો આ નકશાના પ્રકારો છે, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક. હવે આ એટલાસ, જેને તમે એટલાસ કહો છો, આમાં બધી જાતના નકશાઓનો સંગ્રહ હોય,
एक चोपड़ी में बत्ती जातना नक्शा तमे क्यारेक एटला चोपड़ी बुक स्टोले थी लई अने मांगजो अने जोजो, भले खरीदो नहीं तो काई नहीं, पण बुक स्टोले जईने कहेवानुं एटला आपो तो लेवी छे अने पछी तमे जुओ तो तमने आवा नक्शाओ एमां एक साथे केटला बधा जोवा मळशे। एटले एने नक्शाओनो संग्रह, नक्शा पोथी एटले एटलास। हवे नक्शाना प्रकार मैं तमने कह्या तो एमां पहेलो प्रकार छे ए हेतुओ आधारित नक्शा होय, जेने अंग्रेजीमां थीमेटिक नक्शा कहेवाय। हेतु आधारित नक्शा एटले थीमेटिक नक्शा, जरूरियात प्रमाणेनी विगतोना आधारे बने एने हेतु आधारित नक्शा कहेवाय। अने एना ज मैं आगळ तमने कीधा ए बे भाग छे, प्राकृतिक अने सांस्कृतिक, बराबर। तो हेतु आधारित नक्शा छे, प्राकृतिक अने सांस्कृतिक नक्शा केवा छे, हेतु आधारित थीमेटिक। हवे जो आ हेतु आधारित नक्शा छे सुका, तो के आ नक्शानो हेतु मात्र एटलो ज छे के सौथी वधारे चोखानुं उत्पादन करता भारतना टॉप 10 राज्यों कया, नंबर प्रमाणे 10 राज्यों कया, तो आनो हेतु मात्र एटलो ज छे के आमां क्यूँ राज्य से शुं छे नहीं जोवानुं। चोखा पकवता 10 राज्यों आटली जग्या आवेला छे અને ક્રમ પ્રમાણે એના પાછે પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, એ તમને ક્રમ બતાવ્યો છે। તો આ એનો હેતુ છે એટલે એને હેતુ આધારિત થીમેટિક નકશો કહેવાય। આ પણ એમ જ છે કે વરસાદનું વાર્ષિક વિતરણ બતાવ્યું છે કે ભાઈ આટલાથી એટલા સેમી વરસાદ રંગ પ્રમાણે ક્યાં પડે છે, આ બધા રંગ નક્કી કરેલા છે કે ભાઈ 800 થી 1000 સેમી હોય તો લાલ રંગ, બરાબર છે, 400 થી 800 સેમી હોય તો આવો બદામી રંગ। તો એ રીતે આ વિતરણ બતાવ્યું છે વરસાદનું, તો એનો આધારિત વરસાદનો વિતરણ બતાવવાનો હેતુ છે એટલે એને હેતુ આધારિત નકશો કહેવાય। હવે પ્રાકૃતિક નકશાની વાત મેં તમને કીધી હતી, કુદરતે બનાવેલ વિગતોનું આલેખન, તો પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપોનું આલેખન જ્યાં કરવામાં આવે, પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, નદીઓ, સરોવરો, મહાસાગરો, વન્ય પ્રાણીઓ, જંગલો, ખનિજો, આ બધાને પ્રાકૃતિક નકશા કહેવાય। આમાં ભૂપૃષ્ઠ પણ આવી જાય, હવામાન પણ આવી જાય અને ખગોળીય નકશો પણ પ્રાકૃતિક નકશામાં આવી જાય। કુદરતે બનાવેલી કોઈ પણ વસ્તુનું આલેખન થાય તો એ પ્રાકૃતિક નકશામાં થાય। તો આપણે જોઈએ છીએ કે આ છે એ પ્રાકૃતિક નકશો છે, આમાં કીધું છે કે ટોપ 10 લાર્જેસ્ટ ફોરેસ્ટ, બરાબર, એરિયા, તો મોટા 10 જંગલ વિસ્તારો, તો આ જંગલ વિસ્તારો બતાવ્યા છે એટલે આને પ્રાકૃતિક નકશો કહેવાય। અને અહીંયા લખ્યા છે કયું જંગલ કેટલા ચોરસ કિલોમીટરના ફેલાવામાં રોકાયેલું છે, તો આવું તમે નકશા ઉપરથી વિગતો જાણી શકો છો। તો આને આપણે પ્રાકૃતિક નકશો કહીએ છીએ। આ પણ પ્રાકૃતિક નકશો છે કે જેની અંદર તમને પાણી અને જમીન બતાવ્યા છે, બરાબર છે, બે બંગાળ, પછી નદીઓ બતાવી છે, બધી નદીઓનું પણ આમાં તમને આલેખન કરવામાં આવ્યું છે, યમુના, ગંગા, બરાબર છે, તાપી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી છે, તો આ બધી નદીઓ બતાવતા નકશા છે એટલે એને પણ પ્રાકૃતિક નકશો કહેવાય। અહીંયા અરેબિયન સી છે, અહીંયા ઇન્ડિયન ઓશન છે, અહીં બે ઓફ બેંગાલ છે, તો આ બધા કુદરતી વાત છે બધી। તો નદીઓ અને મહાસાગરો અને સાગરો બતાવ્યા છે તો આને પણ તમે પ્રાકૃતિક નકશો કહી શકો। હવે આપણે કહીએ સાંસ્કૃતિક નકશા, તો સાંસ્કૃતિક નકશા એટલે માનવ સર્જિત વિગતોનું આલેખન, મેં તમને પહેલાં જ કહ્યું હેતુ આધારિતમાં બે, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક, એમ આપણે આ બીજો ભણીએ છીએ। માણસની પ્રવૃત્તિઓ જેવી કે ખેતી, વસ્તી, પરિવહન, પછી ઉદ્યોગ, બરાબર, રાજકીય, ઐતિહાસિક, આ બધા જે નકશાઓ હોય એને આપણે સાંસ્કૃતિક નકશાઓ કહીએ છીએ। હવે આ છે સાંસ્કૃતિક નકશો, તો જુઓ આમાં આપણા રાજ્યોની સાથે સાથે તમને કેટલીક સંજ્ઞા દ્વારા બતાવવામાં આવ્યું છે, બરાબર છે, કે આ નકશાઓની અંદર કયા રાજ્યમાં કયો ઉદ્યોગ છે અને ક્યાં શું ચાલે છે। તો ખેતી કે પરિવહન કે ઉદ્યોગને લગતો નકશો છે એટલે આને આપણે સાંસ્કૃતિક નકશો કહી શકીએ। અહીંયા પણ એવું છે કે ભૂમિ વિસ્તારો તમને બતાવ્યા છે અને વસ્તી બતાવી છે કે કયા રાજ્યમાં કેટલી વસ્તી છે 2001ની સ્થિતિએ, આપણે 2001ની વસ્તી ગણતરી થઈ ત્યારની વસ્તીની વાત કરી છે અને અહીંયા એ વસ્તીનું પ્રમાણ બતાવ્યું છે, તો આ સાંસ્કૃતિક નકશો કહેવાય, આપણી સંસ્કૃતિ છે, વસ્તી, રહેણી કેરણી। હવે માપ આધારે જે નકશા બને એને આપણે પ્રમાણ માપ લઈને બનાવીએ છીએ, તો સામાન્ય રીતે નકશાનું પ્રમાણ માપ મોટે ભાગે 1 સેમી = 50 કિમી કરતાં ઓછું હોય તો એને આપણે મોટા માપના નકશા કહીએ છીએ, અને 1 સેમી = 50 કિલોમીટર પૃથ્વીનું વાસ્તવિક અંતર હોય એમાં માની લેવાનું, તો એમાં જે વિગતો હોય એ થોડી વધારે બતાવે, તાલુકા, શહેર, ગામ, એ બધાના જે નકશા બને, કારણ કે એક એક વસ્તુનો એક એક નકશો છે એટલે નકશો મોટો કહેવાય, પ્રમાણ માપ છે નાનું છે પણ નકશો મોટો છે। 1 સેમી = 50 કિલોમીટર તમારે માની લેવાનું, એમાં 1 સેમી ફૂટપટ્ટીથી માપો એટલે તમે 50 કિલોમીટર દૂર ગયા છો એવું તમારે સમજવું। તો જો આ રીતનો માપ આધારિત નકશો બને
तो आ माप आधारित नक्शो है कि आमा आ फूटपट्टी अहींथी मूको, तमे अहींथी मूकीने अहीं आ मूको, कि मानो कि आ 2 सेमी थयुं तो तमारे मानी लेवानो कि आ 100 किमी छे। 2 सेमी एटले पछी तमारे एम नहीं मानवानुं कि अहींथी एटलुं हेला ते आवी जाय, एक लादी जेटलुं अंतर, एवुं नथी, पण वास्तविक अंतर 1 सेमी बराबर 50 किमी मानीने चालवानुं। तो आ माप आधारित आपणो भावनगरनो नक्शो छे, बराबर, जुदा जुदा एरियानो। पछी नाना मापना नक्शामां शुं होय, तो कि एमां विशाळ भागने આપણે એક નાના માપમાં બતાવવું પડે, ખંડ, દેશ, વિશ્વ, એમાં જોજો ઝીણા ઝીણા અક્ષરે ઝીણી ઝીણી માહિતી હોય, એટલે એને નાના માપના નકશા કહેવાય। તો નાના માપના નકશાના પાછળ 4 પ્રકાર છે, એટલાસ, કેડેસ્ટ્રલ, સ્થળ વર્ણન અને ભીંત નકશા। તો હવે આપણે એની વાત કરીએ કે નાના માપના નકશાઓ કયા કયા, મોટા માપના તો મેં તમને બતાવ્યા। હવે જુઓ આ નાના માપનો નકશો આખી પૃથ્વીના ખંડો બતાવ્યા છે અને એમાં એની અંદર દેશો બતાવ્યા। તો દેશ કેવડા કેવડા નાના નાના બતાવ્યા, જે આની અંદર રાજ્ય કે જિલ્લા તાલુકા કેમ બતાવવા, તો એ શક્ય જ નથી। તો આ છે એ આવી રીતે નાના નકશાઓ થઈ જાય, પ્રમાણમાપ મોટું અને નકશો નાનો, પહેલામાં પ્રમાણમાપ નાનું, નકશો મોટો, તો આ નાના નકશા કહેવાય। હવે આ નકશો જુઓ તો અહીંયા સોસાયટીનો નકશો બતાવ્યો છે કે કયા એરિયામાં કેટલા પ્લોટ છે અને કેવી રીતે ગોઠવાયેલા છે, તો આમાં પ્રમાણમાપ છે એ થોડું વધારે લેવું પડે અને નાના માપનો નકશો કહી શકાય। પછી આ રીતે આપણા ભારતને ઠેઠ વિશ્વના નકશામાં ક્યાં ગોતવું પૃથ્વીના ગોળા ઉપર, તો કેવડું નાનું એવું ભારત બતાવ્યું જોવું, એટલે આને આપણે નાના માપનો નકશો કહીએ છીએ। આ ભીંત નકશો છે કે જે ભીંત ઉપર ચોંટાડી શકાય અને ભણી શકો છો તમે, એને બતાવી શકો છો, તો એને ભીંત નકશો કહેવાય। આપણે ઘણીવાર વર્ગની અંદર ટાંગીએ છીએ, એકદમ ભૂંગળીથી વાળી દીધો અને પછી પાછો ખોલીને ટાંગીએ છીએ, એ ભીંત નકશો કહેવાય। હવે ભારતમાં આ નકશાઓ બનાવે કોણ, આ સંસ્થાઓ કઈ કઈ, તો પહેલી છે નાટમો, એટલે કે નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન, કોલકાતામાં આવેલી છે, નાટમો કોલકાતામાં આવી, અને વિતરણ નકશા બનાવે, તમને બતાવ્યું હતું ને ઓલું વરસાદનું વિતરણ ને બધું। પછી NRSA, નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી, હૈદરાબાદમાં આવેલી છે, અને ઇસરો દ્વારા અવકાશમાં સ્થાપિત જે ઉપગ્રહ છે એ ઉપગ્રહમાંથી જે તસવીરો આવે એના પરથી એ નકશા બનાવે। NRSA, નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી, હૈદરાબાદમાં આવેલી છે અને ઉપગ્રહમાંથી લીધેલી તસવીરો પરથી નકશા બનાવે। સર્વે ઓફ ઇન્ડિયા, જે દેહરાદૂનમાં આવેલી છે, નકશા નિર્માણ અને ઉપયોગ માટે એ મંજૂરી આપે, એની મંજૂરી વગર તમે નકશો ક્યાંય છાપી ન શકો કે એનો ઉપયોગ ન કરી શકો। પાઠ્યપુસ્તકમાં જે નકશા દોરેલા આવે એ આ સંસ્થા બનાવે, સર્વે ઓફ ઇન્ડિયા। તો ત્રણેય સંસ્થાઓને જુઓ, આ છે નાટમો, તમને કીધું એ, તો આ નાટમો સંસ્થા છે। પછી આ છે NRSA અને આ છે સર્વે ઓફ ઇન્ડિયા, જે તમારા પાઠ્યપુસ્તકના નકશાઓની મંજૂરી આપે છે અને ઉપયોગની મંજૂરી આપે છે। તો આ રીતે નકશા બનાવનારી આ ત્રણ સંસ્થાઓ કામ કરે ભારતમાં। હવે નકશાને સમજવા માટે નકશાના અંગો સમજવા ખૂબ જરૂરી છે। તેનું પહેલું અંગ છે દિશા, એમાં જે તીરનું નિશાન હોય ઉત્તર દિશા બતાવે છે, એના પરથી બધી દિશાઓ નક્કી થઈ જાય। ઉગતા સૂર્ય સામે તમે ઊભા રહો તો ડાબા હાથે ઉત્તર હોય ને જમણા હાથે દક્ષિણ હોય, પીઠ પાછળ પશ્ચિમ હોય અને તમારું મોઢું પૂર્વ દિશામાં છે, તો 4 દિશા નક્કી થઈ ગઈ। હવે તમારે યાદ રાખવાનું કે ઉત્તર અને પૂર્વની વચ્ચે ઈશાન છે, દક્ષિણ અને પૂર્વની વચ્ચે અગ્નિ છે, પશ્ચિમ અને દક્ષિણની વચ્ચે નૈઋત્ય છે અને પશ્ચિમ અને ઉત્તરની વચ્ચે વાયવ્ય છે। તો આ રીતે 4 ખૂણા પણ નક્કી થઈ ગયા, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય। તો આ રીતે તમે નકશામાં દિશાઓ નક્કી કરી શકો, તીર બતાવે ઉત્તર દિશા ધ્યાનમાં રાખી અને દિશાઓ નક્કી કરવાની, જુઓ ઉપર ઉત્તર, નીચે દક્ષિણ, તમારા જમણા હાથે પૂર્વ, ડાબા હાથે પશ્ચિમ, આમાં ઉભારી હતો, પછી જો વાયવ્ય, ઈશાન, અગ્નિ, નૈઋત્ય। તો આ રીતે 8 દિશાઓ નક્કી થઈ શકે નકશામાં। આ પણ એની જ વાત છે કે નકશામાં આ રીતે તમે અજાણ્યા સ્થળે હો તો હોકાયંત્ર આ રીતે દિશાઓ નક્કી કરી દેશે તમને। હવે હોકાયંત્રની વાત કરીએ, ચુંબકના ગુણધર્મો પર વિકસાવેલું આ સાધન છે, કાચથી ઢંકાયેલા બોક્સની અંદર એક ચુંબકીય સોય હોય, સોયાકાર ચુંબક જેને કહ્યો છો, એ મુક્ત રીતે ફરી શકે એમ હોય અને સોય ઉપર N અને S લખેલા હોય, એમાં N એટલે ઉત્તર, નોર્થ, અને S એટલે સાઉથ, દક્ષિણ, આ દિશા બતાવે છે। એનો ઉપયોગ શેમાં થાય, તો વહાણ આંકવામાં, સબમરીન, સ્ટીમર, વિમાન, આ બધામાં દિશા જાણવા માટે હોકાયંત્રનો ઉપયોગ થાય। હવે તો તમને કહ્યું એમ GPS આવી ગયું, એ બધું જ બતાવે છે, પણ હોકાયંત્ર આ રીતે ઉપયોગી છે, જો આ હોકાયંત્ર છે કે જેમાં N અને S લખ્યા, E અને W લખ્યા, N એટલે ઉત્તર દિશા, S એટલે દક્ષિણ દિશા,
ई એટલે પૂર્વ દિશા અને ડબલ્યુ એટલે પશ્ચિમ દિશા. હવે પ્રમાણમાપની વાત કરીએ. નકશો જાણવા માટે દિશા જાણવી પડે એમ પ્રમાણમાપે જાણવું પડે, એનું બીજું અંગ છે. પ્રમાણમાપ એટલે પૃથ્વી ઉપરના કોઈ પણ બે સ્થળ વચ્ચેનું જે અંતર હોય, એ બે સ્થળના નકશા ઉપરનું જે અંતર હોય એ બેયની વચ્ચેનો ભાગાકાર એટલે પ્રમાણમાપ. એક સેમી બરાબર 100 કિમી હોય એટલે કે નકશામાં દર્શાવેલ એક સેમી એ પૃથ્વી ઉપરનું 100 કિમી છે, એમ તમારે યાદ રાખવાનું. અને અંતર શોધવા માટે દોરી કે માપપટ્ટી વાપરી શકાય, મેં તમને કહ્યું. નકશા ઉપર તમે સેમી માપી લ્યો, એના પરથી નક્કી કરવાનું કે એક સેમી થયું 100 કિલોમીટર થઈ ગયું. જો આ રીતે તમે માપ લઈ શકો, 0 થી 10 સેમી સુધીની વાત છે, માનો કે 1:60,000 છે તો એનો અર્થ એમ થયો કે 1 સેમી એટલે 6 કિલોમીટર છે. આમ પ્રમાણમાપ નક્કી થાય. તો આમ પ્રમાણમાપથી તમે ફૂટપટ્ટીથી માપી અને નકશામાં જાણી શકો કે કયું સ્થળ બીજા સ્થળથી કેટલું દૂર છે, બરાબર છે. હવે રૂઢસંજ્ઞાઓ ત્રીજું અંગ છે નકશાનું. તમે ઘરેથી આવતા શાળાએ આવતા હો ત્યારે ઘણા ચિહ્નો જુઓ છો રસ્તા ઉપર. નકશામાં પણ આવા ચિહ્નો વપરાય, એ ચિહ્નોને આપણે રૂઢસંજ્ઞાઓ કહીએ છીએ. આ ઉપરાંત એમાં નિશ્ચિત અક્ષરો હોય, છાયા પ્રકાશવાળા રંગો હોય, ચિત્રો હોય, રેખાઓ હોય, એની મદદથી પ્રાકૃતિક કે સાંસ્કૃતિક વિગતો સરળતાથી આપણે દર્શાવી શકીએ. તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 75 અને 76 ઉપર આવી કેટલીક સંજ્ઞાઓ આપી છે કે નકશામાં કેવી રીતે વપરાય, આ હોય તો નકશામાં આને શું ગણવું, એવી સંજ્ઞાઓ આપી છે. તો એને રૂઢ સંજ્ઞાઓ કહેવાય. જો આવી સંજ્ઞાઓ તમે જોઈ છે રસ્તા ઉપર, આ ટ્રાફિકની સંજ્ઞાઓ છે. આ તમને કહે છે કે જમણી બાજુ વળાંક લ્યો, ડાબી બાજુ વળાંક લ્યો, બરાબર છે. અહીંયા આગળ જાઓ તો સાંકડો રસ્તો આવે છે, અહીંયા વન વે છે એટલે કે જઈ શકાશે પાછું આવી નહીં શકાય, અહીંયા સ્કૂલ છે આગળ, અહીંયા ઝીબ્રા ક્રોસિંગ છે, અહીંયા પાછો એકદમ સાંકડો પુલ છે, પછી અહીંયા નો એન્ટ્રી છે એટલે તમે જઈ ન શકો વાહન લઈને, અહીંયા યુટર્ન છે, અહીંયા જવાની મનાઈ છે, અહીંયા હોર્ન નથી વગાડવાનું, અહીંયા એકદમ તીવ્ર વળાંક છે. તો આવી બધી સાઇન્સ એટલે કે સંકેતો તમે જુઓ છો, તો આ ટ્રાફિકના સંકેતો છે રોડ ઉપરના કે જે તમને ચેતવે છે વાહન ચલાવતા હો ત્યારે. તો એવી રીતે નકશામાં પણ કેટલીક સંજ્ઞાઓ હોય જે આવી છે તમારી ચોપડીમાં. જુઓ, કિલ્લો દોરો હોય તો કેમ દોરે, ચર્ચ કેવી રીતે દોરે, પેગોડા કેવું હોય, બરાબર છે. આ બધી સંજ્ઞાઓ તમને તમારા નકશામાં 75-76 નંબર ઉપર આપી છે. પીઓ એટલે પોસ્ટ ઓફિસ, પીએસ એટલે પોલીસ સ્ટેશન, આર એચ એટલે રેસ્ટ હાઉસ, સીએચ એટલે સર્કિટ હાઉસ, આવું બધું લખેલું હોય નકશામાં. તૂટક તૂટક રેખા હોય તો શું, ખાલી લીટા હોય તો શું, બરાબર છે. પછી બંધ કેવો હોય, નદી કેવી હોય, આ બધી સંજ્ઞાઓ તમારે ઓળખવાની છે અને નકશામાં હોય છે. આ સિવાય નકશામાં રંગો હોય છે જુદા જુદા. તો જ્યાં જમીન બતાવવાની છે ત્યાં કથાઈ કે બદામી રંગ હોય, ભૂમિસ્વર. પાણી બતાવવાનું હોય તો વાદળી રંગ હોય, વનસ્પતિ બતાવવાની હોય તો લીલો રંગ હોય, રેલ માર્ગ બતાવવાનો હોય તો કાળો માર્ગ હોય, જમીન માર્ગ બતાવવાનો હોય તો લાલ માર્ગ હોય, અને ખેતી બતાવવાની હોય તો પીળો રંગ હોય. તો આ રીતે જુદા જુદા રંગો પણ નકશામાં વપરાય છે. તો એ પણ તમારે સમજવા રહ્યા. હવે આપણું ભારત ગોતવું છે પૃથ્વીના ગોળા ઉપર, તો પહેલાં ક્યાં જવાનું, તો કે પૃથ્વીના 4 ગોળાર્ધ આપણે કર્યા છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો આપણે ઉત્તર પૂર્વમાં જવાનું, બરાબર. ઉત્તર ગોળાર્ધમાં હાવ રહેવાનું અને પૂર્વ તરફ જોવાનું, તો તમને ભારત મળે. પછી ખંડ 7 છે, તેમાં એશિયા ખંડ જોવાનો અને એશિયા ખંડની ઉત્તરે હિમાલય જોવાનો, તો તમને ભારત મળી જાય. પૂર્વ દિશામાં બંગાળનો ઉપસાગર જોવાનો, પશ્ચિમ દિશામાં અરબ સાગર જોવાનો, અને અક્ષાંશ ઉપરથી ગોતવો હોય તો તમારે ઉત્તર દિશાથી અક્ષાંશો જોવાના 8.4 થી 37.6 ની વચ્ચે ભારત મળશે પૃથ્વીના ગોળા પર. અને જો તમે પૂર્વ દિશામાં રેખાંશ જોશો ઊભા, તો 68.7 થી 97.25 ની વચ્ચે ભારત જોવા મળશે. પહેલાં ભારતના 29 રાજ્યો હતા, હવે 28 રાજ્યો થયા. પહેલાં 7 કેન્દ્રશાસિત હતા, હવે 8 કેન્દ્રશાસિત થઈ ગયા. કારણ કે જમ્મુ કાશ્મીર પહેલાં રાજ્ય હતું, એના આપણે 2 ભાગ કેન્દ્રશાસિત કર્યા, લદ્દાખ અને જમ્મુ. એટલે હવે આપણે 28 રાજ્ય અને 8 કેન્દ્રશાસિત પ્રદેશ અને 1 રાષ્ટ્રીય રાજધાની છે અને કેન્દ્રશાસિતમાં આવે દિલ્હી. તો તમે પુસ્તક પાનું 77 છે એના પરનો નકશો છે એનો અભ્યાસ કરજો,
એટલે તમને બધું સમજાઈ જશે. આમાં આપણે 29 રાજ્ય લખ્યા છે એ જૂની વાત છે. એ પછી જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો નથી, હવે એ કેન્દ્ર શાસિત બની ગયું. એટલે હવે 28 રાજ્યો તમારે યાદ રાખવાના. તો આ આપણા ભારતનો રાજકીય નકશો છે જે તમે જોઈ રહ્યા છો, કે જેની અંદર બધા જ રાજ્યો બતાવેલા છે. તો આ બધા રાજ્યોને આપણે યાદ રાખવાના, કઈ દિશામાં કેટલા રાજ્યો છે અને કયું રાજ્ય સૌથી મોટું છે, વસ્તીમાં કયું મોટું, વિસ્તારમાં કયું મોટું, આ બધું આના પરથી જાણી શકાય છે. તો હવે મને લાગે છે કે તમે નકશાની ફક્ત પ્રાથમિક માહિતી મેળવી લીધી. હજી નકશા વાંચન કરવું તો ઘણું આપણે ડીપમાં જવું પડે. તમે જેમ જેમ મોટા થાઓ એમ નકશા સાથે દોસ્તી બાંધજો, તમને નકશો સમજાઈ જશે. તમને જ્યારે સમય હોય ત્યારે મોબાઈલમાં પૃથ્વીનો ગોળો કે નકશાઓ સર્ચ કરી અને એનો અભ્યાસ કરજો, તો વધારે નકશો સમજવાની મજા આવશે. આભાર. ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી રજા લઈએ આવજો.